નમસ્તે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં વિષય સામાન્ય જ્ઞાન તેમાં પાઠ નંબર અઢાર પ્રખ્યાત બગીચાઓ તમે ક્યારે બગીચાઓમાં ગયા છો અહીં ભારતના પ્રખ્યાત બગીચાઓના ચિત્ર આપેલા છે જુઓ તમારી બુકમાં ભારતના અલગ અલગ શહેરોના બગીચાઓ દર્શાવેલા છે દરેક ચિત્ર જોઈ તેના વિશેની માહિતી વાંચો અને તે બગીચો જે શહેરમાં આવેલો છે તે શહેરનું નામ અહીં કન્સ કાઉન્સમાં આડાઅવળા અક્ષરોમાં આપેલા છે તો તે અક્ષરોમાંથી શહેરનું નામ શોધીને ખાલી જગ્યામાં લખવાનું છે તેમાં પહેલું છે આ બગીચો ફિરોશિયા મહેતા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે કયા ગાર્ડન તરીકે ઓળખાય છે પહેલું જે ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ તેમાં તે ચિત્રમાં હાથી કોતરેલો છે ત્યારબાદ જીરાફ કોતરેલું છે આ બગીચો ફિરોજિયા મહેતા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે અને જે ગાર્ડનનું નામ છે તે આ ગાર્ડનનું નામ છે હેંગિંગ ગાર્ડન અને તે ક્યાં આવેલું છે તો કે મુંબઈ શહેરમાં ત્યારબાદ તમારી બુકમાં બીજું ચિત્ર જુઓ બીજા નંબરનું આ બગીચો મુઘલ શૈલીનો બગીચો કાશ્મીરમાં આવેલા શાલીમાર બાગ જેવો છે આ બગીચો કોના જેવો છે તો કે કાશ્મીરમાં આવેલા શાલીમાર બાગ જેવો છે અને આ ગાર્ડનનું નામ વૃંદાવન ગાર્ડન છે અને કયા શહેરમાં આવેલો છે તો કે મૈસૂર ત્યારબાદ ત્રીજું ચિત્ર આ બગીચામાં નકામી અને બગડેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ છે ચિત્રમાં જોઉં આ બગીચો એવી રીતે બનાવવામાં આવેલો છે કે જે બગડી ગયેલી કે નકામી જે વસ્તુઓ હોય તો તે વસ્તુઓ દ્વારા અમુક મૂર્તિઓ એવી રીતના બનાવે બનાવવામાં આવેલી છે જે રોક ગાર્ડન તરીકે ઓળખાય છે શું નામ છે આ બગીચાનું તો કે રોક ગાર્ડન જે ચંદીગઢમાં આવેલો છે ત્યારબાદ છોથો બગીચો અહીં દર્શાવેલો છે તમારી બુકમાં તે જુઓ આ બગીચામાં મોહમ્મદ શાહ અને સિકંદર લોધીની સમાધિ છે તો આ બગીચાઓ બગીચાનું નામ લોદી ગાર્ડન છે અને જે ક્યાં આવેલો છે તો કે દિલ્હીમાં ત્યારબાદ પાંચમો બગીચો છે આ બગીચો યાદવિન્દ્ર ગાર્ડન તરીકે પણ જાણીતો છે અને બગીચાનું નામ છે પિંજોર ગા પિંજોરી ગાર્ડન જે પંચકુલામાં આવેલો છે ત્યારબાદ આગળ જોઈએ ત્યારબાદ છઠ્ઠા નંબરનું ચિત્ર તમે જોઈ રહ્યા છો તેમાં આ બગીચો છે તે બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવેલો છે કોના દ્વારા બનાવવામાં આવેલો છે તો કે મુઘલ બગીચો મુઘલ બગીચો છે અને મુઘલ બાદશાહ જહાંગીર દ્વારા આ બગીચો બનાવવામાં આવ્યો છે અને બગીચાનું નામ છે શાલીમાર બાગ અને જે કાશ્મીરમાં આવેલો છે ત્યારબાદ સાતમા નંબરનું ચિત્ર આ બગીચો બારબોટી રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે અને જેનું નામ છે રોક ગાર્ડન અને જે દાર્જિલિંગમાં આવેલો છે એક પર્વતમાળા ઉપર આ બગીચો આવેલો છે ત્યારબાદ આઠમું ચિત્ર આ ઊંછાઇવાળો મુઘલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે અને ગાર્ડનનું નામ છે નિશાંત બાગ અને જે શ્રીનગરમાં આવેલો છે ત્યારબાદ નવમો બગીચો નવમું ચિત્ર તમે અહીંયા જોઈ રહ્યા છો આ બગીચાનું સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે અને ત્યાં શહેરનો સૌથી મોટો બગીચો છે અને આ બગીચાનું નામ શું છે તો કે કંપની ગાર્ડન ને જે અલ્હાબાદમાં આવેલો છે જે ચંદ્રશેખર આઝાદ પાર્ક તરીકે પણ ઓળખાય છે ત્યારબાદ દસમું છોડવાઓનો વિશાળ સંગ્રહ ધરાવતો આ વનસ્પતિ શાસ્ત્રી સંબંધિત બગીચો છે અને જેનું નામ છે લાલ લાલબાગ અને જે બેંગલુરુમાં આવેલો છે ત્યારબાદ અગિયારમું ચિત્ર જુઓ તમે ફૂલ ફૂલની ખેતી કરવામાં આવી હોય તેવું આપણને ચિત્ર આપેલું છે આ બગીચો ઇન્દિરા ગાંધી મેમોરી મેમોરિયલ ટુલિપ ગાર્ડન કહેવાય છે અને તે જબરવા ડુંગર પાસે આવેલો છે આ બગીચો એક ડુંગર પાસે આવેલો છે ડુંગરનું નામ છે જબરવા ડુંગર અને ગાર્ડનનું નામ છે ટુલિપ ગાર્ડન અને જે ક્યાં આવેલો છે તો કે શ્રીનગરમાં ત્યારબાદ બારમું આ બગીચો ડાયનો ડાયનોસોરની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે તેમાં નાનું પ્રાણી સંગ્રહાલય પણ છે આ બગીચો ડાયનોસોરની વિવિધ પ્રજાતિઓ છે તેના દ્વારા બનાવવામાં આવેલો છે અને તેની અંદર એક નાનું પ્રાણી સંગ્રહાલય પણ છે અને ઇન્દ્રોડા પાર્ક આપણે જેને કહીએ છીએ તે જે ગાંધીનગરમાં આવેલો છે આપણે ઘણીવાર પ્રવાસ કરીએ ત્યારે ઇન્દ્રોડા પાર્કની મુલાકાત લઈએ છીએ તો અહીં આપણો અઢારમો પાઠ પ્રખ્યાત બગીચાઓ પૂરો કરીએ છીએ અને આ વિવિધ બગીચાઓ કયા શહેરમાં આવેલા છે અને કયો બગીચો શેના નામથી જાણીતો છે તે આપણે યાદ રાખવાનું છે